साबरकांठा जिल्लाना प्रांतिज खाते जल जिल्लानी एकादशीना दिवसे भगवान स्वामीनारायणनी पालखी वर्षमां एकवार नगर यात्राए निकळे छे तो हरिभक्तो भगवाननी घरे घरे पधरामणी करावी आरती उतारी धन्यता अनुभवी हती। પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરથી વર્ષમાં એકવાર અગિયારસના પવિત્ર દિવસે જલજલી એકાદશના દિવસે ભગવાન સ્વામિનારાયણ વર્ષમાં એકવાર નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બોખમાં નાહવા માટે જાય છે અને તે દરમિયાન વર્ષોથી ભૂદેવો દ્વારા ભગવાન સ્વામિનારાયણની પાલખી ઉગારા પગે ઉચકીને નગરયાત્રા સ્વરૂપે લઈ જતા હોય છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની ઘરે ઘરે પધરામણી કરાવતા આવ્યા હોય છે અને ભગવાન સ્વામિનારાયણ હરિભક્તો પરિવારના દરેક સભ્યો આરતી ઉતારી પ્રસાદ વેચીને ધન્યતા અનુભવતા હોય છે તો ભગવાન સ્વામિનારાયણ ભક્તોના ઘરે ઘરે જઈને આશીર્વાદ આપીને ત્યારબાદ માર્કંડેશ્વર મંદિર ખાતે આવેલ બોખના પાણીમાં જલ ઝીલવા જઈ રાત્રિના આરતી સમયે સ્વામિનારાયણ મંદિર ખાતે પરત જતા હોય છે ત્યારે 50થી વધુ હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણને ઘરે ઘરે પધરામણી કરાવી ધન્યતા અનુભવી હતી। જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ। આજે જજરણી એકાદશી છે। આ શ્રાવણ મહિનો પૂર્ણ થયા પછી ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તેલી આ બહુ સરસ મજાની જૂની પરંપરા છે જે કોઈ નાના મોટા દરેક હિન્દુ સંપ્રદાયના જેટલા મંદિરો છે એ દરેક મંદિરોમાંથી આજે ભગવાન જલ ઝીલવા માટે ગામમાં ફરે છે અને જ્યાં નદી કૂવો કે તળાવ પ્રસાદીની વાવ અથવા તો આપણી જે પ્રાંતિજ મંદિરની બોક્સ છે પ્રસાદીનું મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું જે તળાવ પ્રસાદીનું છે ત્યાં ભગવાન દર વર્ષે જલ ઝીલવા માટે જાય છે અને ગામના દરેક નાના મોટા આબાલવૃદ્ધ દરેક સત્સંગી ભાઈઓ અને બહેનો જાય છે। આ મંદિર પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર 135 વર્ષ જૂનું છે। એ ભગવાન સ્વામિનારાયણના એ વંશજ એવા આદિ આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજજીએ એ મંદિરની સ્થાપના કરી છે અને દેવોને પધરાવ્યા છે। ત્યારથી મહારાજે આજ્ઞા કરેલી છે કે આ મંદિરના દેવ ભગવાન જે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને માખણલાલજી જે કૃષ્ણ ભગવાન છે એ જળ ઝીલવા માટે નીકળે છે અને ગામના જે ભૂદેવો છે આગેવાન ભૂદેવો દરેક એવા જોડાય છે અને પોતે ઉઘાડા પગે એવો ચંપલ નહીં પહેરતા ઉઘાડા પગે ચાલી આખા ગામમાં એ ઘરે ઘરે ભગવાન પધારે છે અને સાંજે ભગવાન ત્યાં જળને ઝીલે છે અને જળ ઝીલા પછી સાંજે સંધ્યા આરતી પરત મંદિર પધારે છે ત્યાર પછી સંધ્યા આરતી થાય છે। બહુ સરસ મોટી સેવા છે ભૂદેવોની અને ગામના આબાલ વૃદ્ધ દરેકની બહુ સરસ મજાની સુંદર સેવા છે। એ પરંપરા સ્વામિનારાયણ ભગવાનની પ્રવર્તાલી છે। એ પરંપરા જીવંત રહે અને આ જીવન ચાલ્યા કરે એવી ભગવાન સ્વામીના ચરણમાં પ્રાર્થના। સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય। વર્ષોથી આ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આજના 11મા પવિત્ર દિવસે જલ ઝીણા એકાદશીના પ્રસંગે વર્ષોથી ભગવાન શ્રી સ્વામિનારાયણ જલ ઝીલવા માટે ભક્તોના દરેક હરિભક્તોના ઘરે પધરામણી કરી અને માર્કંડેશ્વર મહાદેવ બોખમાં સ્નાન કરી પરત નિજ મંદિર ફરતા હોય છે એમાં સર્વે પ્રાંતિશહેરના અમારા ભૂદેવો વર્ષોથી અમારા બાપદાદાની પણ આની અંદર સેવા રહેલી છે અને પ્રાંતિશહેરના ભૂદેવો આમાં ઉઘાડા પગે રહી અને આખો દિવસ બસ ભગવાનનું હરિશ્રવણ કરીને ભગવાન શ્રી ખુશ રહે સર્વે પ્રાંતિશહેરના સર્વે સત્સંગીઓના ઉપર એમની કૃપા બની રહે એ પ્રકારની આજના દિવસે